ધાનેરામાં આવેલી ગૌશાળા બની છે આસ્થાનું સ્થળ. લોકો જન્મદિવસની ઉજવણી કરવા માટે આ ગૌશાળામાં આવે છે અને ગૌશાળામાં દાન આપીને ધન્યતા અનુભવી છે. ગૌશાળામાં થાય છે આવા ઉમદા કાર્યો. ધાનેરામાં નવીન બનેલી ગૌશાળા આજે લોકોની આસ્થાનું ગૌ મંદિર બની ગયું છે. લોકો પોતાના જન્મદિવસે ખોટા ખર્ચા ન કરતા ગાયોને ઘાસ અને દાન આપીને ઉજવણી કરી રહ્યા છે. લોકો ગૌશાળામાં જઈને ગાયની આરતી કરીને ઘાસચારો અને અન્ય દાન આપી રહ્યા છે. થોડા સમય પહેલા શરૂ થયેલી ગૌશાળા આજે મોટી ગૌશાળાનું સ્વરૂપ ધારણ કરી રહી છે. આ ગૌશાળામાં પશુ હોસ્પિટલ અને એમ્બ્યુલન્સની સગવડ પણ છે. ગાયોની સારી એવી સંભાળ હોવાથી દરેક ગાયો તંદુરસ્ત જોવા મળી રહી છે. ગૌશાળાના સંચાલકની ગાયોની સારવાર બાબતે સરસ કામગીરી હોવાથી ધાનેરા જનતા ફેમિલી સાથે મુલાકાત લેતા જોવા મળી રહ્યા છે. આજ રોજ સુરેશભાઈ ગલચરનો જન્મદિવસ હતો. એ નિમિત્તે સુરેશભાઈએ ગૌશાળાની અંદર આવી અને ગૌ માતાને ગોળ ઘાસ ખવડાવેલ. એની સાથે સાથે પોતે ગૌ માતાની ભવ્ય આરતીનું પણ આયોજન રાખેલ. સૌ ગૌ ભક્તો તેમજ નગરજનો એમના જન્મદિવસ નિમિત્તે એમને શુભેચ્છા આપવા માટે અહીંયા ઉપસ્થિત રહેલા. સુરેશભાઈએ અહીંયા બર્થડે ઉજવ્યો છે એવી રીતના અમારી સૌ નગરજનો તથા તાલુકાની તમામ જનતાને અમારી વિનંતી કે પોતે પણ પોતાનો જન્મદિવસ કોઈ પણ ધાર્મિક એક્ટિવિટી કરી અને ઉજવે, ગૌશાળાની અંદર આવે યા કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિ કરી અને પોતાનો એક સુરેશભાઈ જેવી રીતના ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું ગૌસેવા કરીને, એવી રીતના સેવાકીય પ્રવૃત્તિ કરી અને પોતે એક ઉત્તમ ઉદાહરણ નગરની અંદર પૂરું પાડે. પ્રકાશ ત્રિવેદી, જીટીવી ન્યૂઝ, ધાનેરા.